સહજાનંદ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે મિત્રો આજના અગત્યના શૈક્ષણિક સમાચાર આપણે જોવાના છીએ મિત્રો સૌથી અગત્યના સમાચાર એ છે કે અભ્યાસક્રમમાં ત્રીસ ટકા કાપ મુકાઈ શકે છે બીજું કોલેજની પરીક્ષા અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે ઓનલાઈન શિક્ષણ બંધ શા માટે બંધ કર્યું શું થઈ શકે છે એના પર કાર્યવાહી મિત્રો વીએનએસયુમાં ફોર્મ ફી બાબત ફરિયાદ નોંધાઈ છે માં ભણતા વિદ્યાર્થી માટે ડિગ્રી સર્ટિફિકેટ બાબત તો જોઈએ મિત્રો કોમર્સમાં ફોર્મ માટે બસ્સોના બદલે છસો લઈ રહી છે આપ સૌ જાણો છો કે પહેલાં બીકોમ બીબીએ સહિત માટે એક જ ફોર્મ ભરવું પડતું હતું હાલ જેટલા કોર્સીસ અલગ અલગ ફોર્મ ભરવાની વાત છે એટલે વધારે ફીસ ભરવી પડે છે છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓ માટે હાલ વિચારણા થઈ રહી છે જુલાઈ ઓગસ્ટમાં આ પરીક્ષા માટે ફરી વિચારણા થઈ શકે છે અને કોઈ તારીખ નક્કી થઈ શકે છે કોલેજના અધ્યાપકોએ ઘરેથી શિક્ષણ કાર્ય કરવાનું છે કોલેજ પર જવાનું નથી ડિગ્રી સર્ટિફિકેટ માટે આપ ઓનલાઈન અરજી કરી શકો આગળના વિડીયોની અંદર આપણે વાત કરી હતી ઓનલાઈન એડમિશન માટે કોઈ રૂબરૂ કોલેજ પર જવાનું નથી મિત્રો જીટીયુ બાબત જુલાઈ ઓગસ્ટમાં ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બે પરીક્ષા યોજાશે એવી વાત થઈ છે ઓફલાઈન પરીક્ષાનું પરિણામ પંદર દિવસમાં જ અપાશે એવી વાત થઈ રહી છે યુજીસીની ગાઈડલાઇન્સ અને રાજ્ય સરકારના આદેશ અનુસાર આ પરીક્ષા લેવાશે અને જે કંઈ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જે પરીક્ષાઓ રહેશે કદાચ બાકી રહી જાય તો એમને પરીક્ષાઓ છે એ પછીથી લઈ લેવાની સંભાવના પૂરેપૂરી વાત કરવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો વાત કરવાના છીએ આપણે કે જે કંઈ અભ્યાસક્રમ બાબત છે કે જે ત્રીસ ટકાનો અભ્યાસક્રમ ઘટાડો થઈ શકે છે સીબીએસસી બોર્ડની આ રજૂઆત છે કે ધોરણ નવથી બાર સુધીમાં ત્રીસ ટકા સિલેબસ આ વર્ષ શૈક્ષણિક જે વર્ષ ચાલુ વર્ષ છે એ માટે જ અભ્યાસક્રમમાં ઘટાડો થઈ શકે છે ધોરણ એક થી આઠ માટે જે એનસીઇઆરટીફિશિયલ વેબસાઇટ પર આપ જોઈ શકો છો એમનું જે કેલેન્ડર તૈયાર થયું છે એ મુજબ આ વર્ષે શૈક્ષણિક કાર્ય કરવાનો રહેશે મિત્રો સીબીએસઈ બોર્ડનું પરિણામ છે અત્યારે હાલ તૈયાર થઈ રહ્યું છે ટૂંક સમયની અંદર જાહેર થવાનું છે જો આપ સીબીએસસી બોર્ડના વિદ્યાર્થી હોય તો દીક્ષા પોર્ટલ પર ઓનલાઈન શિક્ષણ મળી રહ્યું છે એમ તો ગુજરાતી વિદ્યાર્થીઓ માટે પણ ઓનલાઈન શિક્ષણ છે એ દીક્ષા પોર્ટલ પર મળી રહ્યું છે અન્ય સમાચારની અંદર જોઈએ મિત્રો તો પંદર જુલાઈ સુધી વિવિધ પરીક્ષા કેન્દ્રોના શહેર છે આપ બદલી શકો છો જે તે સેન્ટર તમે અગાઉ નક્કી કર્યા હોય એ તમે ચેન્જ કરી શકો છો કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ નવ અને અગિયારમાં પ્રોજેક્ટ વર્કના આધારે પ્રમોશન આપવામાં આવશે એનસીઆરટી ધોરણ એકથી પાંચ માટે એકેડમિક કેલેન્ડર છે અગાઉ જાહેર કરાયું હતું એ જ મુજબ એનો અભ્યાસક્રમ રહેશે ગુજરાત યુનિવર્સિટી કોમર્સમાં સાત જુલાઈ સુધી રજીસ્ટ્રેશન થઈ શકે છે અને ખાસ અગત્યનું એ મિત્રો કે ઓનલાઈન શિક્ષણ બંધ કરનારી શાળા સામે સુરત ડીઓનો આદેશ છે કે સખત કાર્યવાહી કરવામાં આવશે બંધ કરનારી શાળા સામે શિક્ષણ જે ફરજિયાત ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે અને કંઈ પણ સમસ્યા હોય તો સંપર્ક કરવાની વાત ડીઓ દ્વારા કરવામાં આવી છે આશા રાખું છું મિત્રો કે તમને અમારા વિચારો જે છે એ ગમ્યા હશે અને સાથે સાથે તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરશો અને તમે અપી અભિપ્રાય આપશો કે જે કાંઈ શિક્ષણ કાર્ય છે અત્યારે બંધ ઓનલાઈન શિક્ષણ છે એ કેટલું અંશે છે સફળ રહ્યું છે સાથે સાથે જે કંઈ અભ્યાસક્રમ છે એમાં ઘટાડો અથવા તો વધારો શું આપ ફિલ કરી રહ્યા છો જે કંઈ પરીક્ષાઓ બાકી છે એ લેવી જોઈએ કે ના લેવી જોઈએ અથવા તો લેવી જોઈએ તો કેટલી ઝડપથી લેવી જોઈએ બીજું કે આ ચાલુ જે શૈક્ષણિક વર્ષ છે એમાં બાળકો છે કેવું ફિલ કરી રહ્યા છે સાથે સાથે શિક્ષક મિત્રો છે કેવો અનુભવ કરી રહ્યા છે કેટલીક શાળાઓની અંદર હાલની અંદર તમામ શાળાઓ છે જે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું હતું એ પણ બંધ કરી દીધું છે સાથે સાથે વાત કરી દો મિત્રો કે જે કાંઈ પૂરક પરીક્ષાઓની વાત આવે ધોરણ દસ અને ધોરણ બારની જે પૂરક પરીક્ષાઓ છે જે રીતે સીબીએસસી બોર્ડની અંદર જે કાંઈ પેપરો બાકી હતા ધોરણ દસ અને બારના એ લોકોને માસ પ્રમોશન અપાયું છે તો અહીંયા પણ એ વાત અને ફરિયાદો કરાઈ રહી છે કે ભાઈ સીબીએસસી બોર્ડની અંદર જો તમામ વિદ્યાર્થીને પ્રમોટ કરાઈ રહ્યા હોય તો ગુજરાત બોર્ડમાં કેમ નહીં જે વિદ્યાર્થીઓ આ વર્ષે નાપાસ થયા છે તેમને પૂરક પરીક્ષા લેવાના સ્થાને તેમને પણ પ્રમોશન આપવાની માંગ ઉઠી છે તો મિત્રો તમારા વિચારો પણ કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરશો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે આપ શું વિચારી રહ્યો છો ફરી મળીશો મિત્રો નવા ટોપિક સાથે અમારી ચેનલમાં આપ નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ઓકે મિત્રો આ વિડીયો વધુમાં વધુ મિત્રો જોડે શેર કરજો